શ્રીજી મહારાજે જ્યારે આ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારે શરૂઆતની અંદર આ સંપ્રદાયને ઉજળો સંપ્રદાય તરીકે ગણવામાં આવતો. મહારાજે નિયમ ધર્મ એવા બધા આપેલા, કવિ નાનાલાલે પોતે એવી વાત કરી છે કે ભગવાન સ્વામિનારાયણે પ્રવર્તાવેલા ધર્મ માર્ગની લાક્ષણિકતા શી લેખાય. એમણે લખ્યું છે કે આ ધર્મ માર્ગ છે આચાર સ્વચ્છતાનો, વિચાર સ્વચ્છતાનો, વિધિ સ્વચ્છતાનો, વ્યવહાર સ્વચ્છતાનો, સર્વદેશી આંતર બહિર સ્વચ્છતાનો. મહારાજે ફિલોસોફી બહુ સારી આપી પણ સાથે વર્તનની વાતો ભેગીને ભેગી જ આપી દીધી. એટલે કેટલાક લોકોને આ સંપ્રદાય થોડો અઘરો પણ શરૂઆતથી જ લાગતો, કારણ કે એની અંદર બધું પાળવાનું આવે પહેલા જ દિવસથી. એટલે કેટલાક લોકો કહેતા કે સ્વામિનારાયણમાં સિદ્ધ ભળીએ, સ્વામિનારાયણમાં સિદ્ધ ભળીએ, રોજ ઉઠીને નાવ ભળીએ ની ભફાકીયામાં કે નાયા વિના ખાવું, આ સલોખાની અંદર આવે છે. તો આવું બધાને લાગતું કે આ આ સંપ્રદાયની અંદર આટલું બધું પાળવાનું. અત્યારે પણ લોકોને પ્રશ્ન હોય છે ને, આપણે ત્યાં આવે એટલે પહેલા જ દિવસથી કે આ છોડો, આ બીડી છોડો, તમાકુ છોડો, સિગારેટ આ છોડો, બધું છોડવાનું જ આવે પહેલા જ દિવસથી પાળવાની વાત આવે. એટલે એ વસ્તુ બધાને અઘરી પડે વાસ્તવિકતા છે. અને પહેલેથી જોવામાં આવે છે કે જે નિયમ ધર્મ પાળે, આજ્ઞા પાળે, એને કંઈક ગુમાવવું પડતું એવું પણ લાગે. પહેલી દ્રષ્ટિએ જોયે તેવું જ થાય ને. જ્યારે ગુણાતીતાનંદ સ્વામી આજ્ઞા કરેલી ભગતજી મહારાજને કે તમારે સેવા કરવાની છે, તો 23-23 કલાક સુધી ભગતજી મહારાજ જ્યારે દાખલો કરતા હશે ત્યારે કેટલાક જલસા કરતા હશે, આમ બરાબર ઊંઘતા હશે. અને એને એવું થતું છે કે આપણે ફાવી ગયા, જો ભગતજી બિચારો તૂટી મરે છે, એવું એને થતું હશે. જ્યારે ભગતજી મહારાજે આજ્ઞા કરી શાસ્ત્રીજી મહારાજને કે તમે તમારા ચરણારવિંદની બે જોડ છે એ રામ રતનદાસને આપી દો, શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા પાળી તો ફળ શું મળ્યું, એને ચરણારવિંદની જોડ ગુમાવવાની થઈ. આજ્ઞા પાળી ગુમાવવું પડ્યું. જ્યારે શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરી યોગીજી મહારાજને કે આ બધા હરિભક્તોને તમે જમાડજો, 40-40 વર્ષ સુધી રોટલા કરીને જમાડતા હશે યોગી બાબા, ત્યારે કેટલાક લોકો જલસાઈ કરતા હશે કે જોગી તૂટી મરે છે, આપણે સારું છે, કંઈ કરવું પડતું નથી. શાસ્ત્રીજી મહારાજ બોચાસણની અંદર હતા અને એ વખતે બોચાસણ મંદિરના કેમ્પસની અંદર એક ઉકરડો એક જગ્યાએ પડ્યો હતો, એને ફેરવીને બીજી જગ્યાએ લઈ જવાનો હતો. તો શાસ્ત્રીજી મહારાજે કેટલાક હરિભક્તો, કેટલાક કિશોરો યુવકો બધા હતા, એમને કીધું કે આ બધી સેવા કરવાની છે, એટલે બધા સેવા કરવા માંડ્યા. શાસ્ત્રીજીમાં થોડી વાર થઈ અને કંઈક કામ પ્રસંગ આવ્યો એટલે ત્યાંથી બીજી જગ્યાએ ગયા. અને પછી શું થાય, એક પછી એક ઓછા થવા માંડ્યા. બપોરે 12 વાગે શાસ્ત્રીજી મહારાજ જ્યારે પાછા આવ્યા ત્યારે એક જ કિશોર એવો હતો જે ઉકરડો ઉચકી ઉચકીને બીજી જગ્યાએ લઈ જવાનું ચાલુ એમણે રાખેલું. એ યુવકનું નામ હતું શાંતિલાલ, જેને આપણે પ્રમુખ સ્વામી મહારાજ કહીએ છીએ. તો જે વખતે કોઈ આજ્ઞા ન પાળતું હોય ને એ વખતે પણ આપણે પાળવી પડે, અઘરું પડે ને. અને આપણે બંધનમાં છે એવું લાગે, લોકોને કંઈ કરવું પડતું નથી એવું લાગે, એ આકરું પડે છે. પણ આજ્ઞા નિયમ પાલન એની અંદર પણ માલ છે, એ જો આપણને સમજાઈ જાય ને તો પછી એમાં અઘરું પડતું નથી. સૌથી મોટો લાભ આજ્ઞા પાલનનો પહેલો તો એ છે કે એમાં આપણે નિર્ભય થઈ જઈએ છીએ. નિર્ભય, આ જગતની અંદર કોઈ ઇન્સ્યોર્ડ નથી, બધાને કંઈક ને કંઈક આ ગમે એટલા તમે ઇન્સ્યોરન્સ કઢાવો ને તો મૃત્યુનો ભયથી કોણ મુક્ત છે. એટલે એ ભયની અંદર માણસ સતત જીવતો હોય છે. પણ આજ્ઞા પાલન સિક્યોર થઈ ગયા આપણે, કેટલી મોટી વાત છે. એ ગુણાતીતાનંદ સ્વામીના વખતની અંદર સંતો ગામડે વિચરણ કરીને આવ્યા અને સ્વામીને કહે કે સ્વામી, અમે ગામડે ફરવા માટે જઈએ, હરિભક્તો અમને એવો પ્રશ્ન પૂછે છે કે આ વખતે વરસાદ થશે કે નહીં થાય, કારણ કે બિચારાને એ જ ચિંતા હોય, વરસાદ ના થાય તો વરસ બગડે અને પાછળ દુકાળ પડે ને ઉપાધિ, દર વખતે આ તો વિચારણ હોય જ. એટલે સંતોને પૂછે કે સ્વામી, આ વખતે વરસાદ થશે કે નહીં થાય. એટલે સંતોએ વાત કરી સ્વામીને કે સ્વામી, અમને કહો, અમારે શું જવાબ આપવો હરિભક્તોને બધાને. ગુણાતીતાનંદ સ્વામી કે હરિભક્તોને કહેજો કે શિક્ષાપત્રી પ્રમાણે જો તમે વર્તશો ને તો વરસાદ નહીં પડે ને તોય સુખી થશો, અને શિક્ષાપત્રી પ્રમાણે નહીં રહો તો વરસાદ પડશે તોય દુઃખી થશો. મૂળ તમારે તો સુખી જ થવું છે ને. તો આપણે સુખી થવું ને દુઃખી થવું આપણા હાથની અંદર આવી ગયું, આપણા હાથની અંદર.
જીજી મહારાજે પોતે જેતલપુરના વચનામૃતની અંદર વાત કરી છે કે અમારા આપેલા નિયમ પ્રમાણે જો તમે બહુ પ્રકારે વર્તશો તો 7 દકાળી જેવું દુઃખ આવી પડશે ને તો પણ અમે રક્ષાના કરનારા બેઠા છીએ. 7 દકાળી એટલે ઉપરા ઉપર 7 દુકાળ પડે તોય મહારાજ કે અમે રક્ષાના કરનારા બેઠા છીએ, પણ જો અમારા આપેલા આજ્ઞાને નિયમ પ્રમાણે નહીં રહો તો તમારે ને અમારે લેણા દેણા નથી. આવું મહારાજે કીધું. સુખ દુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સ્થિર મતી, જાળવીશ મારા જનને વળી કરીશ જતન અતિ, એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું, પણ વ્રત ટેક જો ટાળશો તો ભોગવશો સૌ તણું. મહારાજ પછી જમાન થતા નથી અને જો આજ્ઞા પ્રમાણે વર્તી ને ચકલી સારું બ્રહ્માંડ બોલી નાખે. મન સામે પ્રસંગ કીધો તો અમદાવાદના જગજીવનભાઈ ત્યાં ગોંડલ ગયા અને ત્યાં આગળ યોગીજી મહારાજે એમને કીધું કે ગુરુ 2 દિવસ રોકાઈ જાઓ, કે સ્વામી મારી નોકરી જાય અને આ શેઠ તો બહુ કડક છે અને નોકરીમાં 1 દિવસે વધારે રજા ન મળે, મારે પહોંચવું જ પડે એમ છે. યોગી બાબા કે ના ગુરુ રોકાઈ જાઓ, નહીં વાંધો આવે. રોકાઈ ગયા અને બીજે દિવસે સવારે સમાચાર આવ્યા લાલબહાદુર શાસ્ત્રી ધામમાં ગયા છે. આખા ભારતમાં અઠવાડિયાની રજા હતી, પણ આ તો ગમે તેમ કરે, મોટા પુરુષ છે એ ધારે તે કરી શકે, પણ જો આપણે એમની આજ્ઞા પ્રમાણે વર્તવાની તૈયારી હોય કોઈ પણ સંજોગોની અંદર એ ભક્તને દુઃખી થવા દેતા નથી. શ્રીજી મહારાજનું વરદાન છે, પણ આપણા તરફથી આપણે એમના નિયમની અંદર બંધાયેલા રહીએ તો એ આપણી જવાબદારી લેતા હોય છે. તો સૌથી પહેલી વસ્તુ આ છે. બીજી બહુ મહત્વની બાબત એ છે, આજ્ઞા પાલનથી આપણું જીવન સહેજે ઉર્ધ્વગામી બને છે. આપણે વાત બોલીએ છીએ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા માટે થયો છે, એક અક્ષર રૂપ થવું અને બીજું પુરુષોત્તમમાં જોડાવ. આ આપણું લક્ષ્ય છે એ વાતમાં 2 મત નથી. હવે આપણે ભગવાન સુધી પહોંચવાનું છે, ભગવાન અંતરમાં પ્રધાન કરવાના છે, જગતનું પ્રધાનપણું આપણા અંતરમાંથી ઘટે એ આપણે કરવાનું છે. હવે એમાંથી આપણે કઈ રીતે આગળ વધી શકીએ એમાં નિયમ આપણને સહાય કરે છે. કારણ કે આપણી રીતે આપણે વિચારીએ ને મન આપણને છેતરી જાય, શું ખાવું ને ન ખાવું, શું જોવું ને શું ન જોવું. આપણે જો મનના ઉપર છોડીએ ને તો આટલામાં શું એમ કરતાં કરતાં આપણે આજ્ઞાના બંધનની અંદર જો હોઈએ ને તો કદાચ આપણું મન નબળું હોય ને તોય વાંધો ના આવે, તોય આપણા બધા નિયમો સહેજે સહેજે પડે, આપણી રક્ષા થાય. નહીતર પેલી વાત વિવેક સાગર સ્વામી કરે છે કે એક જણે છે ને મન મક્કમ કર્યું કે મારે દારૂ પીવો જ નથી, બરાબર પાક્કું કરી લીધું કે દારૂ નથી પીવો અને બંધ કરી દીધો, એને બંધ થઈ ગયો. હવે એને વિચાર કર્યો કે આમ તો હું નથી પીતો, પણ હું પેલી આમ શરાબનું પેલું પબ છે ત્યાંથી પસાર થઉં અને છતાં પણ મને સંકલ્પ ન થાય તો સાચું કહેવાય. એટલે ત્યાંથી આમ પસાર થયો અને નજીકથી તોય કાંઈ ન થયું. આનંદમાં આવી ગયો કે વાહ મારું મન તો કેટલું મજબૂત થઈ ગયું, કે ચલો હવે ત્યાં જઈને બેસો તો શું થાય છે, કંઈ થાય કે નહીં. તો ત્યાં જઈને બેઠો ત્યાં પેલા દારૂની દુકાનમાં જઈને તોય કાંઈ ન થયું. વાહ મારું કેટલું બધું હવે મન મક્કમ થઈ ગયું, હવે હું ખરીદીને સામે મૂકું ત્યાં થાય છે કે નહીં. અને ખરીદીને સામે મૂક્યું તો પણ કાંઈ નથી, કે પ્યાલામાં રેડું હવે તો કંઈ થાય છે કે નહીં, મને સંકલ્પ ન થવો જોઈએ એટલું મારું મન મજબૂત થયું છે. અને એને પ્યાલામાં શરાબ રેડ્યો તો પણ સંકલ્પ ન થયો ને એટલો બધો આનંદમાં આવી ગયો કે વાહ મારું મન શું મજબૂત થઈ ગયું છે, 2 બાટલા ચડાવી ગયા આનંદમાં. આવા આપણું મન છે ને ખરેખર આપણને છેતરા કરે. જો આમાં જ્યાં સુધી આજ્ઞાના નિયમના બંધનમાં આપણે ના હોય ને પેલું છે ને બોર્ડર આવી જાય કે હવે આની બહાર મારે જવાનું જ નથી, મારે મનનું ધાર્યું કરવાનું નથી, તો કદાચ આપણું મન નબળું હોય ને તો પણ વાંધો આવે નહીં. બાકી આ સંયમના બંધન છે ને એ આપણને કઠણ પડે જ, આ વિષયનો સહજ ઢાળ છે, એ બાજુ ઉતરી જવાય. અને એની અંદર નદીઓના પ્રવાહ સ્વામી કે જેમ સમુદ્રની તરફ વહે છે ને એમ જીવ પ્રાણી માત્ર છે એ એના તરફ દોડ્યા કરે છે, એમાંથી પાછું વળવું એ આપણા માટે કઠણ છે, પણ આજ્ઞાના બંધનથી બધું સરળ થઈ શકે. મહારાજે પ્રથમના 18મા વચનામૃતની અંદર વાત કરી છે કે આપણા અંતરમાં જે કાંઈ સંકલ્પ વિકલ્પ થાય છે એનું કારણ શું, બહારનું વાતાવરણ. મહારાજ કહે છે, દ્રષ્ટાંત આપ્યું છે કે સુંદર 7 માળની હવેલી હોય અને એને કાચના તક્તા જડેલા હોય અને પછી એની અંદર વિષયી જીવની સભા ભરાઈને બેઠી હોય
અને પછી ત્યાં આગળ દારૂના સીસા ભરેલા પડ્યા હોય અને એ બધા સીસા પરસ્પર પાતા હોય અને પીતા હોય અને વેશ્યાઓ થઈ થઈ કાર કરી રહી હોય, મહારાજ કે ગમે તેવો ભગવાનનો ભગત હોય ને ત્યાં જે તેનું મન ફરી જાય કે આપણે થોડું નાચી લે એ ભેગો ભેગો એનું મન, કારણ કે વાતાવરણની અસર છે. અને મહારાજ કે તૃણની ઝૂંપડી હોય અને એની અંદર ફાટેલી ગોદડીવાળા પરમહંસની સભા ભરાઈને બેઠી હોય અને ત્યાં આગળ કદાચ કોઈક વિષયી માણસ જાય ને તો પણ એનું અંતર શુદ્ધ થઈ જાય, એની વાતાવરણની આટલી અસર આપણા મન પર થતી હોય છે. તો હવે આપણે અત્યારે જોઈએ, મારે જે એ વખતે વાત કરેલી કે આ હવેલીમાં જાય ને, અત્યારે આપણે કઈ હવેલી શોધવા જવું પડે એમ નથી ને, હવે તો ટીવીની સ્વિચ ઓન કરો ને આખી હવેલી બહાર આવી જાય એમ છે ને. રસ્તા ઉપર જાઓ ને હવેલી, કોલેજમાં છોકરાઓ ભણતા હોય કોલેજમાં હવેલી, કોલેજની કેમ્પસમાં બહાર હવેલી, હોટેલમાં હવેલી, પાર્ટીમાં હવેલી, જ્યાં જાઓ ત્યાં હવેલી જ છે. તૃણની ઝૂંપડી વધી છે ક્યાં, બધે જ એવું વાતાવરણ છે. હવે એની અસર આપણા મન પર થાય કે ન થાય, મહારાજ કે ઉપાધિમાં રહીને નિર્લેપ રહેવો હજી સુધી કોઈ થયો નથી અને થશે પણ નહીં, આવું મહારાજે પોતે સિક્કો મારીને કહી દીધું છે. એ ન થાય. કોઈ એ વ્યક્તિ મહારાજ કે કોઈ માણસ કે મન હોય ચંગા તો કચરોટ મેં ગંગા, એ વાત મહારાજે ખોટી ચોકડો મારી દીધો કે ન રહી શકે, કારણ કે સહજ માણસની એ નિર્બળતા છે. તો મહારાજ કીધું મુક્ત સ્થિતિને કદાચ પામ્યો હોય ને તો પણ મનનો વિશ્વાસ ક્યારે એને કરવો નહીં, એટલે આવા વાતાવરણની અંદર ન જવું, એ વાત મહારાજે આપણને સમજાવી છે. આધુનિક અત્યારે બધું જુદી જુદી રીતે ગમે તેમ લોકો આના ઉપર જાય છે ને, અત્યારે જો ગરબા આવ્યા છે તો કંઈ ગરબાની ભાવના પહેલેથી કંઈ ખરાબ નહીં હોય, ભક્તિની જ હશે ભાવના, પણ ધીમે ધીમે કરતાં કરતાં એ ગરબા શું થઈ ગયા, આ બધા ક્લબોમાં ગરબામાં કંઈ જાજો ફેર રહ્યો નથી, એકનું એક થઈ ગયું છે બધું, ખાલી ઉપરનું આમ માળખું જુદું આપણને લાગે, વચ્ચે માતાજીને એક મૂર્તિ બધરાવી દીધી એટલું, એનાથી વિશેષ બીજું કાંઈ નહીં, પણ બધું તો એ જ થઈ ગયું ને. એટલે હવે આ બધા જાણે છે, મનમાં બધા જાણતા હોય છે, બહાર કોઈ બોલે નહીં અમે ભક્તિ કરીએ છીએ એવું કે, અમે તો ભક્તિ કરીએ છીએ, બધા પોતાના મનને ક્ષેત્રે ને બીજાને ક્ષેત્રે બધા, અને કે અમે ભક્તિ કરવા માટે જઈએ છીએ. એક સ્વામી એવા છે કે જે પોતે આમ આગ્રહપૂર્વક ખંડન કરે છે ગરબાનું, આમ બાકી તો બીજા મહાત્માઓ છે ને તો દીપ પ્રાગટ ઠીક કરી લો અને બે આંટા મારી લે પાછા, એવા હોય છે ઘણા બધા હા ત્યાં જઈને. પણ એ હવે આમ હિન્દુ સંસ્કૃતિ કે આપણને વાંધો નથી, તમારે નાચવું હોય તો નાચો, જાઓ બધા ક્લબમાં જઈને નાચો, બધું ઘણું બધું છે નાચો, પણ આપણા ઉત્સવોને શું કામ બગાડો છો, આ ઉત્સવોને બગાડી નાખ્યા આપણે. જો આ ભાવના જે માણસના મનમાં વિકૃત હતી ને, એટલે મહારાજે પહેલેથી કેવી વ્યવસ્થા કરી, આમ બધા દર્શન દ્વાર નિરનિરાળા, બંને સભા છે નોખી, અને બધું મહારાજે પહેલેથી આયોજન કરી દીધું. કેટલાક લોકોને આ પચ મહારાજના વખતમાં નહોતું પડતું, આજની વાત નથી, મહારાજની પાસે એક બાવો આવેલો, એ બાવો આવીને કે સ્વામિનારાયણ તમે બહુ ભૂંડું કર્યું. તે મહારાજ કે અમે શું ભૂંડું કર્યું, એ કે સ્વામિનારાયણ ભાઈ ભાઈની સભા કોઈએ નોખી નહોતી કરી, તમે કરીને બહુ ભૂંડું કર્યું. એટલે પછી મહારાજે કીધું જો હું સુગાળવો છું, અક્ષરધામમાંથી આ સુગ લઈને આવ્યો છું, તે જ્યાં સુધી મારી સુગ હશે ને ત્યાં સુધી આ બધા નિયમ પડવાના છે, ને જે દિવસ સુગ જતી રહેશે એ વખતે લોકો જતો, અને જ્યાં મહારાજની સુગ જતી રહી દેખાય આપણને, સત્પુરુષ છે ત્યાં મહારાજની સુગ છે બીજેથી ઉડી ગઈ છે, સત્પુરુષ નથી ત્યાં સુગ જતી રહે તો મહારાજની સુગ આજ સુધી સંપ્રદાયની અંદર એવી ને એવી સ્વામીએ જાળવી રાખી છે, એટલે આપણો સંપ્રદાય ઉછળો. બાકી લોકો ઘણા સ્વામીના ઉકેનારા મળ્યા છે ને, એચએમ પટેલ સાહેબ જેવા આમ વિદ્યાનગરની અંદર સ્વામી, આમ મોટા બુદ્ધિશાળી માણસ કહેવાય, ભારતના નાણાં પ્રધાન, આઈસીએસ ઓફિસર કહેવાય, સ્વામી પ્રત્યે આદર બધું, પણ સ્વામીને દર વખતે એક વાત કરે કે સ્વામી તમારું બધું સારું છે પણ આટલું બરાબર નથી, જરા તમે ચૂંટલો સાધુઓ નિયમ પાળવા દો, તમે જરા આટલી ચૂંટલો, ખાલી વાતચીત કરવાની છૂટ તમે બહેનો સાથે લો. પણ સ્વામી મોઢે કહી દેતા કાયમ સાહેબને કે સાહેબ તમે બુદ્ધિશાળી ખરા પણ આ વાતમાં તમને ખબર પડે નહીં. સ્વામી કહે કે આ અમારો માર્ગ છે, આ બધો તમારો માર્ગ નથી, આમાં તમને ખ્યાલ ન આવે. સ્વામી કહે અમારો સત્સંગ જો વધવો હશે ને તો ભલે વધે, અને કદાચ ન વધવો હોય તો ખૂણામાં બેસીને ભજન કરશું, પણ મહારાજની આજ્ઞાને નિયમ લોપી અને અમારે એવો સત્સંગનો ફેલાવો કરવો નથી. પણ સ્વામીના મનમાં જો કેવું હતું, બોચાસનની અંદર સ્વામીશ્રી બિરાજમાન હતા ને, સમાચાર આવે એચએમ પટેલ ધામમાં ગયા છે, સંતો બધા સામે બેઠા હતા, આ બધી વાત યાદ કરી, અને એ વખતે સ્વામીને કીધું કે સ્વામી આપણે એચએમ પટેલ સાહેબ કાયમ એક વાત કરતા કે દુનિયાની 50% વસ્તીને તમારો ડાયરેક્ટ લાભ મળતો નથી, આવી વાત કાયમ કરતા. એટલે સ્વામીએ પણ યાદ કર્યું કે આ સાહેબ કાયમ એ વાત કરતા, પણ પછી સ્વામી એક વાક્ય બોલ્યા, સ્વામી કે પણ વાસ્તવિકતા તો એ છે કે દૂર રહીને પણ ખરો લાભ તો એ 50% જ લે છે, એવું સ્વામી બોલ્યા.
સ્વામી કે આ તો અમારી સામે બેસે અને પછી પછી દૂર બહાર જઈને બીડીઓ ફૂકે સ્વામી કે. પણ સ્વામી કે નિયમ ધર્મ આજ્ઞા ભક્તિ બધાની અંદર પાક્કા હોય તો બાપાના મનમાં છે. પણ છતાંય જો નિયમનો લોપ કરીને સ્વામીશ્રી ક્યારેય કોઈ રીતે પોતાના જીવનમાં નથી થવા દીધું ને આપણા જીવનમાં પણ નહીં, તો આપણી જે મર્યાદા છે, આપણો જે સદાચારનો માર્ગ, સ્વામીશ્રી બાળકોમાં પણ એ વસ્તુ દ્રઢ કરાવી છે. ગાંધીનગરનો અર્પણ વ્યાસ નામનો એક બાળક, હવે એ પોતે સ્કૂલની અંદર ભણે 9મા ધોરણની અંદર, પણ બાળમંડળની અંદર બહુ સારી સારી ટેલેન્ટ પોતે શીખેલો, એટલે સારું ડાન્સ કરતા આવડે, સારું પ્રવચન કરતા, ભણવામાં હોશિયાર બધી રીતે. એમની સ્કૂલની અંદર એન્યુઅલ ડે આવતો હતો એટલે એમના ટીચરે એમને કીધું કે અર્પણ તારે આ ડાન્સની અંદર રહેવાનું છે. એટલે એમને આમ ઈચ્છા નથી બહુ એની, પણ ટીચર કેટલે ના તો પડાય નહીં કે સાંજે પ્રેક્ટિસમાં આવજે. અને સાંજે પ્રેક્ટિસમાં ગયો અને ત્યારે એને ખબર પડી કે આમાં તો બધા છોકરા અને છોકરીના ભેગા ડાન્સ છે. એટલે એણે વિચાર કર્યો કે આ તો મારાથી ન થાય, સ્વામી રાજી ન થાય. એ ઘરે આવ્યો અને એણે મંથન કર્યું મારે હવે કરવું શું. ટીચરને ના તો પડાય નહીં, એને કોઈ શીખવાડેલું નહીં, પણ એ છોકરાને ખબર નહીં ક્યાંથી સૂજી આવ્યું. બીજે દિવસે સવારે સ્કૂલે ગયો અને પગે હળદર લગાડીને ગયો અને લંગડા તો લંગડા તો હાલે. તેમના ટીચરે કીધું અર્પણ શું થયું છે. એ કે મને છે ને આ મચકોડાઈ ગયો, પગ મારાથી ચલાતું નથી. એ કે હો એવું થયું, તો તારાથી ડાન્સમાં નહીં રહેવાય ને. કે હા ક્યાંથી રહેવાય, મારે તો રહેવું હતું, પણ આમાં તો રહેવાય એવું નથી. તો કે હવે સારું નહીં આવતો પ્રેક્ટિસમાં. હવે ઉપાય કરીને, હા લાખ લાખ ઉપાય કરીને લોકો નાચવા પ્રયત્ન કરતા હોય છે, આ છોકરો ઉપાય કરી એવો ઉપાય કર્યો કે નાચવું ન પડે. બોલો આ આ સ્વામીશ્રીના જીવનમાં આપણને એમના બાળકોમાં દેખાય છે. આપણે ભવિષ્યમાં કહી શકીએ કે આજથી 50-100 વર્ષ પછી કદાચ એવો યુગ આવશે જ્યારે વિશ્વની અંદર આખી નવી જનરેશન આખી ખલાસ થઈ ગઈ હશે. એ વખતે સ્વામીશ્રીના બાળકો, કિશોરો, યુવકો શુદ્ધ હશે. જે આપણને દેખાય કે ઉપનિષદની અંદર જે પરંપરા, નચિકેતાની વાત આપણે સાંભળી છે, લક્ષ્મણજીની વાત સાંભળી, શિવલાલ શેઠની વાત સાંભળી, પણ આ પરંપરાને જીવંત રાખશે કોણ? કોને, કોની અંદર એવું સત્વ દેખાય છે કે પોતાના શિષ્યોમાં આવો આરોપણ કરી શકે? એ સ્વામીએ પોતાના નાના નાના કિશોરોમાં. બીજો એક મુદિત ઉપાધ્યાય નામનો ગાંધીનગરનો બાળક, હવે એના પિતાશ્રીની સાથે એના બધા મિત્રો હોય ને, બધા એના બાપુજીનું સર્કલ બધું, એ બધા સાઉથ ઇન્ડિયાની ટૂરની અંદર ગયા હતા કે બેંગ્લોર બાજુ. હવે રાતના સમયે એક વખત એક હોટેલની અંદર એ લોકોનો ઉતારો હતો. પછી બધાએ નક્કી કર્યું કે આજે આપણે સિનેમા જોવા માટે જઈએ. પેલા છોકરાએ કીધું કે મારે તો નિયમ છે, હું નહીં આવું જોવા માટે. એટલે એના પપ્પા અકળાઈ ગયા કે તને કાંઈ અહીંયા એકલો મૂકાઈને ન જવાય, આવા વેવલાવેડા નહીં કરવાના, આવું પડશે ભેગા એમ કરીને પરાણે એને લઈ ગયા સિનેમા જોવા માટે. હવે પહેલાંને બેસાડ્યો ટિકિટ લઈને અંદર, પણ એ છોકરો માથું નીચું રાખીને બેસી રહ્યો. 10 મિનિટ થઈને ધ્રુસકે ધ્રુસકે રડે. એટલે એના પપ્પાએ જોયું કે આને શું થયું, એટલે પૂછ્યું કે મુદિત શું થાય તને? એ કે પપ્પા મને છે ને મારો નિયમ લોપાય છે ને મને બહુ દુઃખ થાય છે. એટલે પછી એમના પપ્પા હતા ને એ ઢીલા પડી ગયા. એણે પોતાના મિત્રોને કીધું કે આમ છોકરાની તબિયત સારી નથી એટલે હું હોટેલ પર લઈને જાઉં છું. એ હોટેલ પર લઈને આવે ને ત્યારે પહેલાંને શાંતિ થઈ. પણ સામેથી આવા નિયમો અત્યારે તો છોકરાઓને અટકાવવા આગ્રહ પડે છે, પણ આવા આવા નિયમો બાળકો પાળી શકે છે આ સત્વ સ્વામીનું છે. તો ભવિષ્યની અંદર સ્વામીશ્રીની આ જનરેશન છે એ આવા નિયમો પાળી શકશે. પણ સંયમ, આ નિયમના જે પાઠ છે ને સહેજે આપણી રક્ષા કરે એવું છે. એનાથી આપણા મનીતર તો મહારાજે કીધું કે ગમે તેના ગળામાં હાથ નાખીને ફર્યા કરે, પછી કે ભગવાને મારું મન કેમ ઠેકાણે રાખ્યું ન રહે. આપણે ગમે તેમ ફર્યા કરીએ પછી મન ઠેકાણે ન રહે, પણ જેટલો કાંઈ કચરો છે ને એ આંખથી જ અંદર પ્રવેશ કરે છે, જેટલો કાંઈ કચરો છે કાનથી પ્રવેશ કરે છે. મહારાજે આ વાત સારંગપુરના બીજા વચનામૃતની અંદર કરી છે. અને યોગી બાપા યુવકોને એવા નિયમો આપતા, યુવકોને કે તમે રસ્તા પર ચાલતા હો ને ત્યારે 5 હાથથી છેટે તમારી દ્રષ્ટિ ન જવી જોઈએ, આવા નિયમ આપતા. હવે રસ્તા ઉપર જોવાની ના પાડી હોય તો પછી પેલું સ્ક્રીનની સામે આંખો ફાડીને જોવાની તો ના જ હોય ને, એ તો પછી કેવી રીતે એમાં પરમિશન મળે. પણ આમાં છે ને આપણું મનોરંજન જતું રહે છે. આપણે મોટો પ્રશ્ન શું છે કે આટલું સસ્તું મનોરંજન અને એમાં આપણે બધું, પણ એ છે ને થોડું સેક્રિફાઈસ કરવું પડશે. એ જો કરીશું ને તો આપણને પાછળથી ફાયદો ઘણો મોટો છે એનાથી આપણું મન, કારણ કે જેટલા કાંઈ પ્રશ્નો છે ને બધા મન